હાથમાં પોલીસ હથકડી અને પોલીસ કબજામાં ઉભેલા યુવક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનનો વિદ્યાર્થી તેમજ જીમમાં ઇન્સ્ટ્રક્ટર છે। તેને પોલીસ હથકડી લાગવાનું કારણ મોબાઈલ એપ્લિકેશન વોટ્સએપ છે। જી હા, વોટ્સએપ। કારણ કે થોડા દિવસો પહેલા સુરત શહેરમાં પૂર અને વરસાદના માહોલમાં શહેરીજનો ચિંતાતુર હતા ત્યારે વિવેક પોરિયા નામના આ શખ્સે વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો કર્યો હતો। આ મેસેજ એક અફવા હતી જેમાં તેણે લખ્યું હતું કે બ્રેકિંગ ન્યૂઝ, નિયર ગુજરાત ગેસ સર્કલ ગેસ લાઇન બ્લાસ્ટ, 13 પીપલ ડેડ એન્ડ ઇન્જર્ડ, ઇમરજન્સી ફાયર બ્રિગેડ વોઝ રીચ ધેર, પ્લીઝ ડોન્ટ ગો ટુ ધેર ફોર મોર ટ્રાફિક, ફોરવર્ડ ધીસ મેસેજ। તેણે તેના ગ્રુપના મિત્રોને આ મેસેજ ફરતો કર્યો હતો, પરંતુ તેમના મિત્રોને આ મેસેજ સાચો લાગતા તેમણે બીજાને ફોરવર્ડ કર્યા હતા અને જોત જોતામાં મેસેજ પ્રસરાઈ ગયો હતો અને કંટ્રોલ રૂમ સુધી વાત પહોંચી હતી। પોલીસે તપાસ કરતા જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની જ નથી। પોલીસે મેસેજને ગંભીરતાથી લઈ વિવેક પોરિયાને ઝડપી લીધો છે। એનું નામ વિવેક કુમાર દયાળજી બોરિયા છે, મૂળ જામનગરનું વતની છે, હાલ સુરતમાં અડાજન પાટિયા પાસે રહે છે। એ તપાસમાં અમને ધ્યાનમાં આવ્યું છે કે ફક્ત એક મશ્કરી કરવાના ભાગરૂપે કે હું એક મેસેજ જનરેટ કરું અને આ મોટાભાગના લોકો સુધી આ સર્ક્યુલેટ થાય, આવા હેતુથી અને એ મેસેજ કરેલું છે। આ શખ્સે મિત્ર વર્તુળમાં રોફ જમાવવા માટે બ્લાસ્ટનો ખોટો મેસેજ કર્યો હતો। આ મેસેજ હજારોની સંખ્યામાં લોકોના સ્માર્ટફોન વડે પહોંચ્યો હતો, જેથી સાયબર ક્રાઇમની સ્પેશિયલ ટીમ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને 50 કરતા પણ વધારે લોકો કે જેમના પર આ મેસેજ ગયા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી। હાલમાં આ તપાસ ચાલુ છે, પણ હાલમાં અમે જે જનરેટ કર્યું છે એને જ અરેસ્ટ કર્યું છે। ફોરવર્ડ કરનારને હાલ સુધી અરેસ્ટ કરવાનું કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કેમ કે મેસેજ ઉપર હવે તપાસ કરનાર અધિકારી થોડુંક વિચારણા કરશે। હાલ અનેક યુવાનો વોટ્સએપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે, પરંતુ તેના સદુપયોગને બદલે તેને મજાક મસ્તીનું સાધન બનાવી દીધું છે, ત્યારે ટેકનોલોજીના દુરુપયોગની ઘટનામાંથી તમામ લોકોએ શીખ લેવાની જરૂર છે। કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત।